ગઈ તારીખ 30/1/2023 મોડી રાત્રિના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થયેલી કે વક્તાણાથી ભાટિયા ગામ તરફ જતા રોડ ઉપર લૂંટનો બનાવ બનેલ છે, જેથી આ બાબતે પીઆઈ સચિનને જાણ થતાં તેઓ તેમના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા અને આ ટેમ્પાના માલિક સ્વપ્નિલભાઈ ગાંધી એમનો સંપર્ક થયેલો અને સ્થળ પર પહોંચી હકીકત જાણતા લૂંટનો બનાવ બનેલો હોવાનું જાણવા મળેલું અને આ બાબતે સ્વપ્નિલ ગાંધીએ ટોટલ 5 ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલી અને એ બાબતે ધાડનો ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવના દિવસે રાત્રિના નાઇટ રાઉન્ડના અધિકારીઓ શ્રી પિનાકીન પરમાર સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સચિન પોલીસની સાથે તપાસમાં જોડાયેલી અને સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને નાઇટના અધિકારીઓએ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ વગેરેના સાથ સહકારથી આ ગુનો શોધી કાઢવામાં સચિન પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલી છે. આ ગુનામાં અત્યાર સુધી કુલ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ટોટલ 4,79,000 રોકડ રૂપિયા તથા ગુનાના કામે વપરાયેલ હથિયારો તથા ગુનાના કામે વપરાયેલ બંને મોટરસાઇકલો કબજે કરવામાં આવેલ છે. એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ પકડાયેલ આરોપીઓ પૈકી રાકેશ મોહિતેનો ગુનાહિત ઇતિહાસ છે. તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 3-4 ગુનાઓ શરીર સંબંધી દાખલ કરવામાં આવેલા છે. આ જે બનાવ જે ડિટેક્ટ થયો એ બાબતે આપને ખાસ કહેવા માગું છું કે પોલીસ કમિશનર સાહેબે જે નાઇટ રાઉન્ડની જે સિસ્ટમ ગોઠવેલી જે છે અને આવા કોઈપણ બનાવની જાણ થાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસની મદદમાં નાઇટ રાઉન્ડના અધિકારીઓ પહોંચી જતા હોય છે અને ત્વરિત એક્શન લેવાથી અને ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવીના આધારે આ ગુનો શોધવામાં પોલીસને સફળતા મળેલી છે. આ ગુનાની તપાસ દરમિયાન અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળેલું છે તેમજ પોલીસને પ્રથમથી શંકા એવી હતી કે જે જગ્યાએ મોટી રકમ મૂકવામાં આવેલી હતી આ લોકો ઈંડા ખરીદી માટે જે નાસિક જતા હતા એ ક્લીનરની સીટની નીચે એક સિક્રેટ ખાનું એટલે એક લોકર જેવું બનાવેલું હતું એટલે એ ખાનાની જાણ જે સ્વપ્નિલભાઈ ગાંધી જે છે એમના અમુક ક્લીનર અને ડ્રાઈવરો સિવાય કોઈને હતી જ નહીં એટલે પોલીસને પ્રથમથી શંકા હતી કે આમાં ડ્રાઈવર ક્લીનર અથવા તો ભૂતકાળમાં એમની સાથે કામ કરી ગયેલા તો હાલમાં કામ કરેલા કોઈ કર્મચારી હોઈ શકે એ દિશામાં પ્રથમથી અમે તપાસ ચાલુ કરેલી હતી અને આ બાબતે સૌથી પ્રથમ વિકી જાદવને સખત સઘન ઇન્ટ્રોગેશન કરતાં એમણે આ ગુનાની કબૂલાત કરેલી અને આધારે એમના કર્મચારીઓ જ આ ગુનામાં સામેલ છે એવું ફલિત થયેલ છે.